જ્ઞાન આવશે તો આ બધી સમજ આવશે. અમારા ગચ્છાધિપતિ કહેતા હતા કે તમારા ભાઈને 50 લાખનું દેવું થયું હોય અને બીજી બાજુ તમારે 50 લાખના ખર્ચે ભિવંડીથી ધર્મચક્રનો છરી પાડતો સંઘ કાઢવો છે. વોટ આર યુ ડુઈંગ? દેવું ચડે કે સંઘ ચડે? પણ છરી પાડતા સંઘની તમે માનતા માની જ બાધા લીધી છે. દેવું ચૂકવવાની કોઈ બાધા નથી લીધી તમે, એના કર્યા એ ભોગવે. કાલે ઓલાએ કહી દીધું તું તમે મુશ્કેલીમાં, એ જાણે આપણે હું. અજ્ઞાની જડ માણસ હશે એ શું કાઢશે? સંઘ, બાજા ગાજા કે સાથ. અમારે બેને બટવારા થઈ ગયા છે, હવે એ એનું ફેમિલી ચલાવે, હું મારું ચલાવું, એ એનું ભોગવે, હું મારું ભોગવું, હવે બધું મારે જ કરવાનું એનું. યસ, તું મોટો છે, ભલે તમે છૂટા થઈ ગયા, પણ તારો ભાઈ તરીકે તો એ છૂટો નથી થયો ને. તારો ભાઈ તો ભાઈ છે ને, તો તારા ભાઈને જયારે મુશ્કેલી આવી હોય ત્યારે તું મોટા ઉપાડે ધર્મ કરે, એ ધર્મ ધર્મ નથી, અધર્મ છે. સાચું બોલો, તમે સંઘ કાઢો, દુનિયા શું બોલે? દુનિયાને અક્કલ છે આટલી, શું બોલે? હે કે ભાઈ આટલો મુશ્કેલીમાં છે અને આખા ગામને શું કરાવે છે? જલસા. કે ના કે, એનો મતલબ શું? દુનિયાને અક્કલ છે ને કે અત્યારે શું કરવું જોઈએ, અને જે સંઘ કઢાવે એને અક્કલ ના હોય? 50 લાખનો સંઘ ન કઢાવાય, એ 50 લાખથી એનું દેવું દૂર કરે. અને હું તો એવો આગળ કહું છું, તમારા ભાઈનું દેવું દૂર કરીને તમારા ભાઈને તમે સમાધિ આપી તો એ ધર્મ કર્યો કહેવાય કે ના કર્યો કહેવાય? બીજાને સમાધિ આપવી એ ધર્મ છે કે અધર્મ છે? તો તમે કેવી માનો છો કે હું છરી પડતો સંઘ કાઢું તો જ ધર્મ? સમાધિ આપવું એ પણ ધર્મ છે. કેટલાના ફોન આવતા હશે ને, એ તો જેને 50 લાખ ગયા હોય ને એને ખબર પડે. કેટલી ખંડણીઓ આવતી હોય, સુપારી દેવાઈ ગઈ હોય, ઓલો માણસને વગર કોરોના એ લોકડાઉન લાગી ગયું હોય, ઘરમાંથી બહાર ન નીકળી શકે, કેટલી પીડા ને યાતનામાંથી પસાર થાય. અને એ વખતે તમે ખાલી દેવું ચૂકવીને એને કહી દો, બેટા ચિંતા ના કરતો, હવે બિંદાસ બહાર આવી જા, પેલા જેવી ભૂલ કરી છે હવેથી એવી ભૂલ નહીં કરતો. અરે તમારા ભાઈની વાત નહીં, તમારો સ્ટાફે કદાચ કોઈ ભૂલ કરી હોય ને તો તમારા સ્ટાફને પણ સાચવવાની જવાબદારી તમારી છે. મેં કીધું તું એકવાર, પ્રભાશંકર પટની ભાવનગરનો દીવાન હતો મંત્રી, એના સ્ટાફના એક માણસે પ્રભાશંકરના દાગીના ચોરી લીધા, પકડાઈ ગયો, પોલીસ લઈ ગઈ ભાવનગરની જેલમાં, અને સવારે પ્રભાશંકર પહોંચ્યા, છૂટો કરી દો, છોડી દો એને. અરે સર, સર બાર કુછ નહીં, મેને બોલાને છોડ દો ઉસકો, લેકિન ઉસને ચોરી કી હૈ, લેકિન મેને કહા પોલીસ કે અંદર કમ્પ્લેન કી હૈ, કિસકો પૂછ રહે, પૂછ કે આપને ઉસકો જેલ કે અંદર રખ દિયા હૈ, છોડ દો. આમ તો માણસ જેલમાં જાય એટલે અડધો સુધરી જાય, આર્યન ખાન સુધરી ગયો છે. બસ હવેથી જિંદગીમાં ક્યારે હું ખોટા કામ નહીં કરું, હવે હું બધા ગરીબોને શોષિતોને બહાર કાઢીશ.